हेलो एवरीवन, गुड मॉर्निंग टू ऑल। स्टैंडर्ड 8 सब्जेक्ट इंग्लिश। डियर स्टूडेंट्स, इन लास्ट एपिसोड इन इंग्लिश वी लर्न एक्टिविटी 1 इन यूनिट 1 आई विल बी दैट। नाउ टुडे वी आर गोइंग टू लर्न एक्टिविटी 2 इन यूनिट 1। डियर स्टूडेंट्स, अगाउ आपणे यूनिट 1 आई विल बी दैट मां एक्टिविटी 1 विषे अभ्यास करी गया छे। आजे आपणे यूनिट 1 मां एक्टिविटी 2 अ की टू हेवन विषे अभ्यास करीशुं। अ की टू हेवन, हेवन एटले के स्वर्ग अने की एटले के चावी। अ की टू हेवन एटले के स्वर्गनी चावी। अ प्ले, आ जे लेसन छे एक प्रकारनुं प्ले एटले के नाटक छे। सीन 1, किंग्स कोर्ट, तेनाली रामन, क्वार्टरियर 1 एंड क्वार्टरियर 2 आर वेइटिंग फॉर द किंग। किंग्स कोर्ट एटले के राजानो दरबार, तेनाली रामन क्वार्टरियर 1 एटले के दरबारी 1 अने दरबारी 2 आर वेइटिंग फॉर द किंग, राजानी राह जोई रह्या छे। राजानो दरबार छे, सीन जे छे क्यानुं छे, राजाना दरबारनुं छे। राजाना दरबारमां तेनाली रामन અને ક્વાર્ટરિયર 1 એટલે કે દરબારી 1 અને દરબારી 2 જે છે એ રાજાની રાહ જોઈ રહ્યા છે। ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ, અને ત્યાં દરબારમાં ટ્રમ્પેટ્સ એટલે કે તુરાઈ અને ડ્રમ્સ એટલે કે ઢોલ, તુરાઈ અને ઢોલનો અવાજ આવી રહ્યો છે અથવા તો તુરાઈ અને ઢોલ વાગી રહ્યું છે। ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ ક્વાર્ટરિયર્સ સ્ટેન્ડ અપ। ધ કિંગ વોક્સ ઇન એટલે કે રાજા અંદર પ્રવેશે છે, એન્ડ ઓલ ધ ક્વાર્ટરિયર્સ સ્ટેન્ડ અપ અને બધા દરબારીઓ ઊભા થાય છે, એટલે કે રાજા જેવો જ પ્રવેશે છે એવા બધા દરબારી ઊભા થાય છે। તેનાલીરામન એન્ડ ક્વાર્ટરિયર્સ સેઝ ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી। તેનાલીરામન અને દરબારી કહે છે સુપ્રભાત રાજન, યોર મજેસ્ટી એટલે કે રાજા અથવા તો રાજન। ધ કિંગ સેઝ ગુડ મોર્નિંગ, સુપ્રભાત, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ। એટલે રાજા કહે છે સુપ્રભાત, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, એટલે કે આજે મારા મંત્રીઓ ક્યાં છે। આઈ વિલ ડિસ્કસ, ડિસ્કસ એટલે કે ચર્ચા કરવી, ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ એટલે કે નવા રસ્તાની યોજના વિશે હું તેમની સાથે ચર્ચા કરીશ। મારા જે મંત્રીઓ છે એમની સાથે હું આજે નવા રસ્તાની યોજના વિશે ચર્ચા કરવા માગું છું, એટલે મારા મંત્રીઓ ક્યાં છે। ક્વાર્ટરિયર્સ ટુ સેડ યોર મજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ, ધ મિનિસ્ટર્સ એટ આર એટ ધેટ સાધુઝ કેમ્પ। એટલે કે બીજા નંબરનો જે દરબારી છે એ કહે છે યોર મજેસ્ટી રાજન, એટલે કે એક મહાન સાધુ આ દિવસો અત્યારના દિવસોમાં આપણા રાજ્યમાં છે, કિંગડમ એટલે કે રાજ્ય। ધ મિનિસ્ટર્સ એટલે કે મંત્રીઓ આર એટ ધેટ સાધુઝ કેમ્પ, સાધુઝ કેમ્પ એટલે કે સાધુ જે જગ્યાએ કેમ્પ બાંધીને રહે છે, શિબિર જેને કહી શકો છો, કે ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુઝ કેમ્પ, અને મંત્રીઓ જે છે એ સાધુની શિબિરમાં છે। ધ કિંગ સે અ સાધુ, અ ગ્રેટ સાધુ, હુ ઇઝ ધીસ સાધુ, આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, ડુ યુ નો સમથિંગ રામન। જ્યારે દરબારી જે છે એ રાજાને કહે છે કે મંત્રીઓ જે છે સાધુના શિબિરમાં છે, ત્યારે રાજા જે છે આશ્ચર્યચકિત થઈને પૂછે છે કે સાધુ, મહાન સાધુ, કોણ છે આ સાધુ, મેં એના વિશે કંઈ સાંભળ્યું નથી, આઈ ડોન્ટ નો અબાઉટ એનીથિંગ હિમ, હું એના વિશે કંઈ જાણતો નથી। ડુ યુ નો સમથિંગ રામન, રામન તું કંઈ જાણે છે, એટલે રાજા જે છે એ રામનને પૂછે છે કે આ સાધુ વિશે રામન તું કંઈ જાણે છે। રામન સેઝ યોર મજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ, રાજન મેં એ સાધુ વિશે સાંભળ્યું છે, હી કમ્સ ફ્રોમ ધી હિમાલયાસ, તે હિમાલયમાંથી આવ્યો છે, હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધી એર, તે પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરે છે કોઇન્સ એટલે કે સિક્કાઓ, હોલી એસ એટલે કે પવિત્ર ભસ્મ અને ફ્રૂટ્સ ફળ, એ હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ પ્રોડ્યુસ કરે છે।
રામન જે છે રાજાને કહે છે કે મેં એના વિશે એવું સાંભળ્યું છે કે હિમાલયમાંથી આવ્યો છે અને આ રીતે હવામાંથી એ સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ જેવી વસ્તુઓ ઉત્પન્ન કરે છે. ક્વાર્ટર વન એન્ડ ધર ઇઝ અ લોંગ ક્વી ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હી સ્ટેન્ડ એવરી ડે. એટલે કે દરબારી વન જે છે એ કહે છે અને તેના ટેન્ડની સામે, તેના શિબિરની સામે, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, એવરી ડે, દરરોજ, લોંગ ક્વી એટલે કે લાંબી લાઇન, લોકોની લાંબી લાઇનો લાગે છે. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેઇન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. અને લોકો તેને ભેટ આપે છે અથવા તો ઓફર કરે છે સોનાના સિક્કાઓ, કપડાં, પ્રાણીઓ, ગ્રેઇન્સ એટલે કે અનાજ, વેજીટેબલ્સ, શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકા મેવા વગેરે જેવી વસ્તુઓ લોકો તેને ધરે છે. ક્વાર્ટર ટુ, હી કેન કર એની ઇલનેસ બાય પૂજા. હી કેન કર એની ઇલનેસ, ઇલનેસ એટલે કે માંદગી, કર એટલે કે દૂર કરે છે, એ કોઈ પણ માંદગી પૂજા દ્વારા દૂર કરે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પરંતુ એના માટે તમારે મોટી રકમ ચૂકવવી પડે છે. બિગ સમ એટલે કે મોટી રકમ ચૂકવવી પડે છે. ધ કિંગ સેઝ, ઇન્ટરેસ્ટિંગ, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, બટ યુ કેન ગો નાઉ. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. ધ કિંગ સેડ એટલે કે રાજા કહે છે, ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, હું આ સાધુ વિશે વિશેષ જાણવા માગું છું. બટ યુ કેન ગો નાઉ, પરંતુ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી, હું માત્ર રામન સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. એટલે જ્યારે રાજા એના વિશે જાણે છે તો એને આ જે સાધુની વાતો છે બધી, એ દરબારીઓની વાતો સાધુ વિશે બધું ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ લાગે છે. એટલે રામન કહે છે, રાજા કહે છે કે મારે એના વિશે વિશેષ જાણવું છે, પણ હું એની જે ડિસ્કસ છે એ રામન સાથે કરીશ. ધ કોર્ટિયર્સ લીવ, દરબારીઓ જાય છે. ધ કિંગ સેડ, રામન, વોટ ડુ યુ થિંક, ઇઝ હી અ રિયલ સાધુ? ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધર સર્વિસ, વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. એટલે રાજા કહે છે, રામન, ડુ યુ થિંક, વોટ ડુ યુ થિંક, એટલે રાજા કહે છે, રામન, તું શું વિચારે છે? ઇઝ હી અ રિયલ સાધુ, શું આ સાચો સાધુ છે? ગુડ સાધુ એટલે કે સારા જે સાધુઓ છે તે નેવર એટલે ક્યારેય નહીં, ચાર્જ મની ફોર ધેર સર્વિસીસ, તેમની સેવા માટે ક્યારેય ચાર્જ એટલે કે પૈસા લેતા નથી. જે સારા સાધુ હોય છે તે તેમની સેવા માટે ક્યારેય પૈસો લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ, આપણે આ સાધુ પર કીપ વોચ એટલે કે નજર રાખવાની જરૂર છે. રામન સેઝ, યસ યોર મજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. રામન કહે છે, હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે. સમથિંગ રોંગ એટલે કે કંઈક અનુચિત લાગે છે. ધ કિંગ સેડ, રામન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. એટલે રાજા કહે છે કે, રામન, તું એ સાધુની શિબિરમાં જા અને એના વિશે વધારે માહિતી એકત્રિત કર અથવા તો વધારે માહિતી જાણ. રામન સેડ, સર્ટેનલી સર, એટલે રામન કહે છે, ચોક્કસ સાહેબ, કે હું એ સાધુના શિબિરમાં જઈશ અને એના વિશે વધારે માહિતી એકત્રિત કરીશ. તો અહીંયા જે દરબારનો સીન વન છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ એપિસોડમાં આપણે સીન ટુ વિશે અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થીએ આ વિડીયો ધ્યાનથી જોઈ અને એના જે વર્ડ મિનિંગ્સ છે એ સમજી અને તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.